નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું. તો જેડબલ નેટની અંદર આપણે આગળના લેક્ચરમાં કીધું એમ આ ગતિ ઉર્જા આધારિત જેડબલ નેટના એમસીક્યુ જોઈએ છીએ, એ પાર્ટ 2. ઓકે મિત્રો, સમક્ષિતિ દિશા સાથે થીટા કોણે 5 ન્યૂટન જેટલું બળ એક પદાર્થ પર લાગતા તે સમક્ષિતિ દિશામાં 0.4 મીટર સ્થાનાંતર અનુભવે છે. જો પદાર્થ 1 જૂલ જેટલો ગતિ ઉર્જા મેળવતો હોય તો બળનો સમક્ષિતિજ ઘટક કેટલો? તો થીટા કોણે બળ હોય તો એનો સમક્ષિતિજ ઘટક કેટલો થાય? એફ કોસ થીટા. ઓકે મિત્રો, તો આપણે ડેલ્ટા કે બરાબર ડબલ્યુ, ડબલ્યુ બરાબર શું થાય? એફ ડી કોસ થીટા. ઓકે, અને અહીંયા ગતિ ઉર્જા આપેલી છે 1 જૂલ, પ્રારંભિક ગતિ ઉર્જા 0 છે. તો એફ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે બાય ડી આવશે. ડેલ્ટા કે બાય 1 ઓફ mv² - 0, એટલે mv² જ આવશે. ગતિ ઉર્જા આપેલી છે 1 જૂલ, ડી સ્થાનાંતર કેટલું છે? 0.4, અર્થાત 10/4 2.5 જૂલ. આપણો જવાબ આવશે બી. ત્યાર પછી 17મો એમસીક્યુ, એક કારનું દળ 1500 કિલોગ્રામ છે, તેમાં 72 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ ઉત્પન્ન કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો સૌ પ્રથમ તમે જોઈ શકો કે દળ છે એમકેએસમાં, બરાબર છે, અને આ છે મોટા કિલોમીટર પ્રતિ કલાકમાં. તો આને આપણે મીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરીએ છીએ, મીટર પ્રતિ સેકન્ડમાં. 72 કિલોમીટર પ્રતિ કલાક, 72 કિલોમીટરના 1000 મીટર, ઓકે, કલાકના 3600 સેકન્ડ. તો આ 0 કેન્સલ કરીએ છીએ, બરાબર છે, 36 2 72, અહીંયા આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. તો કાર્ય માટે શું આવશે? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 ઓફ mv² 1 ઓફ, દળ કેટલું છે? 1500, અને વીનો વર્ગ કેટલું છે? 400. ઓકે, તો અહીંયા ભાગ ચલાવીએ, 200 આવશે, અને અહીંયા 15 2 30, ઓકે, અને 2 4 0, એટલે 3×10^5 આવશે, અર્થાત આન્સર આવશે બી. ચાલો મિત્રો, નેક્સ્ટ એમસીક્યુ જોઈએ છે 18મો. એક માણસ જ્યારે પોતાની ઝડપમાં 2 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધારો કરે છે ત્યારે તેની ગતિ ઉર્જા બમણી થઈ જાય છે, તો માણસની પ્રારંભિક ઝડપ કેટલી? તો મિત્રો, શરૂઆતની આપણે ગતિ ઉર્જા શું ધારીએ છીએ? 1 ઓફ mv² હવે 2 મીટર જેટલો નવી ગતિ ઉર્જા જોઈએ, તો 1 ઓફ m, v+2 વેગમાં વધારો થયો, તો નવી ગતિ ઉર્જા પહેલાં કરતાં બમણી થઈ જાય છે, એટલે શું? k = 2k0. ઓકે, તો અહીંયા શું આવશે? 2 1 ઓફ mv² અને અહીંયા શું આવશે? કેને બદલે 1 ઓફ m, v+2 all² તો બંને બાજુથી પહેલાં તો 1 ઓફ 1 ઓફ ઉડાડી દઉં છું, વર્ગ કાઢું એટલે વર્ગમૂળ 1+2, તો અહીંયા શું આવશે? √2v. વીના બાજુ લઈ લઈએ, 2 ના 2, √2v - v, 2 √2 - 1, √2 - 1, વી કોમન, વીને કરતા બનાવો, 2/√2 - 1, મતલબ આપણો આન્સર આવશે એ. ત્યાર પછી 19મો, એક બસનું દળ 2400 કિલોગ્રામ છે, તેમાં 36 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ ઉત્પન્ન કરવા માટે કેટલા કાર્યની જરૂર પડે? તો અહીંયા છે ને મિત્રો, અહીંયા પણ 36 કિલોમીટર પ્રતિ કલાકને હું મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરું છું. 1000 મીટર, કલાકના 3600 સેકન્ડ, 2 0 કેન્સલ, 36 36 કેન્સલ, 10 મીટર પ્રતિ સેકન્ડ. કાર્ય ગતિ ઉર્જાનો ફેરફાર, પ્રારંભિક ગતિ ઉર્જા 0, અંતિમ ગતિ ઉર્જા 1 ઓફ mv²
દળ છે 2400, વેગનો વર્ગ કેટલો થાય? 10નો વર્ગ 100 થશે. તો અહીં આપણે ભાગ ચલાવીએ તો કેટલા આવશે? 1200. તો 12×10^4 અથવા 1 પોઈન્ટ કાપીએ તો 1.2×10^5 જૂલ. અર્થાત બી જવાબ. 20મો, જો પદાર્થના વેગમાનમાં 1% વધારો કરવામાં આવે તો તેની ગતિ ઉર્જામાં કેટલો વધારો થાય? જો K=P²/2m. જો 1% કે 1% કરતાં ઓછું હોય ને તો સીધું જ મૂલ્ય બહુ સહેલું છે. જો આનું આપણે સૂત્ર DK(2)2p બરાબર, 2m તો અચળ છે, 2m અચળ છે, તો એમનામાં જ મૂકી દઉં છું. પણ P²નું શું થાય? P²નું 2p અને DP થાય. આ બેનો ગુણોત્તર લઉં છું, 2 અને 1નો. તો 2m 2m કેન્સલ, 1 pp કેન્સલ, 2 dp/p, એટલે સીધું જ મિત્ર બમણું આવશે. ક્યારે? તમે ગણતરી તમને બતાવી, બાકી ગણતરી કરવાની કોઈ જરૂર નથી. વર્ગ હોય 1% કે 1% કરતાં નાનું હોય ત્યારે મૂલ્ય સીધું બમણું મૂકી દેવાનું. 0.1%, 0.2%, 0.4%, 0.8%, પણ 1% કરતાં મોટું હોય તો પહેલી રીતે આપણે કરવાની, જે રેગ્યુલર આપણે કરીએ છીએ તે. 21મો, સ્થિર સ્થિતિમાં રહેલા એમ દળના કણ પર ટી સમય સુધી એફ જેટલું અચળ બળ લાગે તો ટી સમયમાં ગતિ ઉર્જા કેટલી? કેપિટલ એફ છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? P²/2m. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે શું થાય? M=P/T, પીને કરતા બનાવો, P=FT. કિંમત મૂકો F²T²/2m, એટલે આપણો આન્સર આવશે B. નેક્સ્ટ, બંદૂકને ગોળી શિરોલમ મૂકેલા પાટિયામાંથી પસાર થાય છે ત્યારે તેનો વેગ મૂળ વેગના 20મા ભાગ જેટલો ઘટે છે. બહુ સરસ મજાનો MCQ છે. તો ગોળીને રોકવા ઓછામાં ઓછા કેટલા પાટિયાની જરૂર પડે? ચાલો, નવો વેગ કેટલો થાય છે? કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર, બરાબર છે. તો પહેલો વેગ તો 20 છે, પણ નવો વેગ કેટલો થાય છે? પહેલાં સૌ પ્રથમ નવો વેગ હું તમને મેળવી બતાવું છું. ચાલો, તો પહેલા વેગ વી હતો, એમાં 20મા ભાગનો ઘટ્યા છે, વીના છેદમાં 20. 20 લસાઈ લો તો 20v-v એટલે કેટલા થાય? 19v/20. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, ધારો કે એક્સ જેટલું સ્થાનાંતર થાય. કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર, તો 1/m², ઘટાડો થાય ને એટલે કેવર માઇનસ કેટલું બાદ કરવું, 1/m². 1/mv², 1/mv², 19/20, વીનો વર્ગ. હવે 19નો વર્ગ 361 થશે. આ 20² મૂકી દઉં, 19નો વર્ગ 361, પછી 20નો વર્ગ 400, mv² કોમન કાઢી 400નો લસાઅ લો, 400-361 એટલે કેટલા આવશે? 39. 6/ કેટલા આવશે? 400 × 1/mv² તો છે જ. હવે ધારો કે n પાટિયાની જરૂર પડે છે, બરાબર, તો અંતર કેટલું કાપવું પડે? F×nx. પછી ગોળી સ્થિર થઈ જાય, સ્થિર થઈ જાય એટલે અંતિમ વેગ શું થાય? 0 થાય, એટલે 1/mv². 2 અને 1નો ગુણોત્તર લઈ લો, F×nx/fx એટલે n થાય. પછી અહીંયા શું આવશે મિત્રો? 1/mv² ઉડી જાય, 400/39. જો 40 હોય તો 10 આવે, 40 કરતાં સહેજ નાનું છે એટલે 10.something આવે. હવે ધારો કે 10.40 આવ્યું તો 10 પાટિયા આખા અને 0.40મું પાટિયું, એમ તો હોય નહીં આખા જ પાટિયાની હોય, એટલે 10 પાટિયા કરો તો રોકાય નહીં, 10 પોઈન્ટ ઉપર જવાબ છે એટલે. તો 10 કરતાં વધારે
એટલે કે ઓછામાં ઓછા 11 પાર્ટને મૂકો તો આ ગોળી રોકાય. એટલે આ જવાબ કેટલો આવે? નિયર અબાઉટ 11 પાટિયા. ભલે ભાગાકાર 10 પોઈન્ટ આવે, ધારો કે 10.30 આવ્યું તો 10.30 પાટિયા ગોળી રોકાય તો 11મું પાટિયું અડધું તો મુકાય નહીં, એટલે આખું મૂકવું પડે. એટલે આન્સર શું આવશે? બી. ઓકે. 23મો M1 અને M2 દળવાળા કણનો વેગ V1 અને V2 છે, તે બંનેના રેખી વેગમાન છે P1 P2. તેમની ગતિ ઉર્જા K1 K2 હોય તો, જો M1 ઇઝ ગ્રેટર ધેન M2 હોય તો ગતિ ઉર્જા વચ્ચે શો સંબંધ? તો આપણી પાસે સૂત્ર છે K=P2/2m. હવે રેખી વેગમાં બેના કેવા છે? સમાન છે. ઓકે, તો કે અને પી વચ્ચે સંબંધ શું થયો? કે અને એમ વચ્ચે વ્યસ્ત સંબંધ થયો. હવે અહીંયા એવું કહે છે કે M1 ઇઝ ગ્રેટર ધેન M2. વ્યસ્ત સંબંધ હોય તો નિશાની બદલાય કે ન બદલાય? લેસ ધેન થઈ જાય કે ના થઈ જાય? એટલે આવું આવે K1 ઇઝ લેસ ધેન K2. ઓકે, વ્યસ્ત સંબંધ છે એટલે આપણો આન્સર આવશે એ. નેક્સ્ટ, 1.5 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1.5 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકારના વર્તુળના ચતુર્થ ભાગની લીસી સપાટી પર ફરકે છે. સપાટીના છેડે પદાર્થનો વેગ કેટલો? તો ધારો કે આ પદાર્થની ઊંચાઈ કેટલી થઈ અહીંયાથી અહીંયા સુધી? 1/mv² એ જ્યારે નીચે સ્થિતિ ઉર્જા mgh છે, જ્યારે નીચે આવે ત્યારે ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે, અને mgh=1/mv². ઓકે, જી કેટલા લેવાના છે અહીંયા? 10. ઊંચાઈ છે 1.5, 1/v². તો બેનો ગુણાકાર કરીએ તો કેટલો આવશે મિત્રો? 30. v² = 30. તો તમે જુઓ, 36નો વર્ગ 6 થાય, વર્ગમૂળ 6 થાય, 25નો 5 થાય, આ 30 છે એટલે 5 અને 6ની વચ્ચે આવે. તો 5 અને 6ની વચ્ચે જવાબ. ઘણીવાર આવી રીતે તમારે માઇન્ડ દોડાવે, કેલ્સની જરૂર આપણને યુઝ કરવા નથી દેતા, તો આવી રીતે વિચારી લેવાનું. 25. એક બાળક ઝૂલા પર જમીનથી 0.75 મીટર અને 2 મીટર અનુક્રમે લઘુત્તમ અને મહત્તમ ઊંચાઈ મળે છે તે રીતે ઝૂલે છે, તો ઝૂલાનો વધારેમાં વધારે વેગ કેટલો? એટલે આની જેવું જ થયું કે ઝૂલો વધારેમાં વધારે આટલો ઊંચો જાય અને ઓછામાં ઓછો આટલો જાય છે, તો એની સ્થિતિ ઉર્જાનો ફેરફાર થયા કરે, બરાબર છે? અને એ શેમાં કન્વર્ટ થાય? ગતિ ઉર્જામાં. તો 1/mv² = સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર mgh2 - mgh1. તો એમ કોમન કાઢી નાખું છું, mgh2 - h1 1/mv² એમ કેન્સલ જી. ઓકે, h2 કેટલા છે મિત્રો અહીંયા? 2 મીટર. આ 0.75 છે, આ 10 લો, 2 - 0.75 એટલે કેટલા થશે? 1.25 બરાબર 1/2 આ બાજુ ગુણાય ગુણા 2 એટલે આ કેટલા થશે? પોઈન્ટ કાપો એટલે 12.5. 12.5 ગુણા 2 એટલે 25. 25નું વર્ગમૂળ કેટલું થાય? 5. છે મિત્રો 5 આન્સર? તો હા, આન્સર આવશે આપણનો એ. 26મો, એક મશીન દ્વારા ખસેડાતા પદાર્થની ગતિ ઉર્જા સમયના સમપ્રમાણમાં છે, તો ટી સમયે પદાર્થ દ્વારા કપાતું અંતર ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. હવે મિત્રો, ગતિ ઉર્જા છે ને 1/mv² એ સમયના સમપ્રમાણમાં છે, ચલે છે ટી. વી સ્ક્વેરને કરતા બનાવો તો 2/2tm³ વર્ગમૂળ કાઢો તો 2/m t^2 એટલે 1/2. હવે આને કોઈ જરૂર નથી, આપણે અચળાંક ક્યાં કહી દો, બરાબર છે? અને આ શું આવે છે? dx/dt, આ અચળાંક કે t^1/2. તો dx/k t^1/dt સંકલન કરી નાખો, અંતર સંકલન dx, તો કે કોમન
ટેરેસ્ટો વન ઓફ ડીટી. તો સંકલન ડીએક્સનું એક્સ થાય કે આ ચલો કોમન, અને સંકલનમાં એક ઘાત વધે અને વન ઓફ છે તો એક વધે એટલે થ્રી બાય ટુ, નીચે થ્રી બાય ટુ આવે, પણ એ આપણે અચળ છે તો એક્સ ચાલે છે શું થશે મિત્રો, ટેરેસ ટુ થ્રી બાય ટુ, એટલે આન્સર આવશે ડી. 27.8 કિલોગ્રામ દળવાળા પદાર્થનો વેગ આપેલો છે તો તેની ગતિ ઉર્જા કેટલા જુલ? તો સૌ પ્રથમ તો આપણે વેગનું મૂલ્ય મેળવીએ છીએ, 3i² + 4j². ચાલો મૂલ્યમાં શું આવશે, ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, 4 નો વર્ગ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 25 નો વર્ગમૂળ 5. ઓકે, તો ગતિ ઉર્જા કેટલા જુલ છે? 1 ઓફ mv² m.8 25.4 કેટલા આવશે, 10. 10 કાઢી નાખો, 25 100 ભાગ્યા 10, આન્સર એ. ત્યાર પછી 28મું, 50 સેમી લંબાઈની વજન રહિત દોરીના છેડે 20 ગ્રામ દળનો ગોળો લીધેલો છે, તે સમક્ષિતિજ રીતે આધાર બિંદુથી 50 સેમી દૂર રાખેલ છે, જો તેને મુક્ત કરવામાં આવે ત્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરી નીચે આવે છે, એટલે આધાર બિંદુ અહીંયા છે ત્યાંથી આવી રીતે ગોળો રાખેલો છે, બરાબર છે, 50 સેમી છે. અને મિત્રો ગોળો છે ને એટલે 20 ગ્રામ નહીં, બરાબર, પણ 20 કિલોગ્રામ રાખીશું, ગોળો મિનિમમ 20 કિલોગ્રામ ધરતો છે, તે સંક્ષિપ્ત રીતે આધાર બિંદુથી 50 સેમી દૂર રાખેલ છે, જો તેને મુક્ત કરવામાં આવે ત્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, સ્વાભાવિક છે કે આવી રીતે ગતિ કરે. તો દોરીની શિરોલંબ સ્થિતિમાં હોય ત્યારે લોલકના ગોળાની ગતિ ઉર્જા કેટલી હશે, બરાબર, આવી રીતે હોય ત્યારે ગતિ ઉર્જા કેટલી? તો સ્થિતિ ઉર્જા સમાન રૂપાંતરણ થાય મિત્રો ગતિ ઉર્જામાં, એટલે ગતિ ઉર્જા 1 ઓફ mv² = mgh. એમ મિત્રો અહીંયા ત્રિપુલ છે, 20 કિલોગ્રામ આવશે, બરાબર, g10 લઈએ, બરાબર છે, અને h કેટલું છે મિત્રો, 50 સેમી, તો 50 × 10⁻², -2માં આપણે 2 0 કાઢી નાખીએ છીએ, બરાબર, પછી 20 × 5 એટલે 100 જૂલ, એટલે આપણો જવાબ આવશે બી. 29.2×10⁴ કિલોગ્રામ દળનો રેલવેનો ડબ્બો 0.5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે, ડબ્બાનું દળ આપેલું છે મિત્રો 2×10⁴ કિલોગ્રામ, એનો વેગ આપેલો છે 0.5 મીટર પ્રતિ સેકન્ડ, એ વેગથી ગતિ કરતો હોય ત્યારે તેની વિરુદ્ધ દિશામાં તેના કરતાં અડધા દળના 0.4 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા ડબ્બા સાથે અથડાય, એકબીજા સાથે જોડાઈ જાય છે, તો પરિણામી વેગ કેટલો? આની કરતાં અડધું દળ એટલે કેટલું થાય, 1×10⁴ થાય કે ના થાય, 2 વડે ભાગાકાર કરો, પછી એમનો વેગ વિરુદ્ધ દિશાનો છે 0.4 એટલે માઇનસ મૂક્યું, તો સંયુક્ત વેગ કેટલો, બરાબર છે, તો m1v1 + m2v2 = શું આવશે મિત્રો, m1 + m2v અથવા v'. ચાલો m1 કેટલા છે, 2×10⁴ 0.5 પ્લસ 1×10⁴ -0.4 = 2નો સરવાળો કરીએ તો 2નો સરવાળો કેટલો થશે, બંને ડબ્બાના દળનો સરવાળો 3×10⁴ × v'. હવે 2નો સરવાળો તો આ કેટલું થશે, 0.5×2 બરાબર છે, 1×10⁻⁴, બરાબર છે, આ 2નો ગુણાકાર 1×10⁻⁴ −0.4×10⁴ થશે, 3×10⁴. તો 10⁴ કોમન કાઢી ઉડાડી દઉં છું, 1 - 0.4 અને 0.6 અહીંયા વીડેસ,
ઇઝ ઇક્વલ ટુ 3 વીડિયસ. તો 0.6 / 3 તો વીડિયસ કેટલા આવશે? 0.2 મીટર પ્રતિ સેકન્ડ. અર્થાર્થ બી જવાબ. બહુ વિચારવા જેવો પ્રશ્ન છે મિત્રો, કે અડધો દળ વિરુદ્ધ દિશા, એટલે અહીંયા પણ ધ્યાન રાખવાનું છે, માઇનસ લેવાનું છે, સંયુક્ત જોડાઈ છે એટલે ભેગું લઈ લેવાનું છે. નેક્સ્ટ 30મો, 50 ગ્રામ દળની ગોળી 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરી બીજા સ્થિર 950 ગ્રામ દળના બ્લોક સાથે જોડાઈને તેમાં ઘૂસી જાય છે, તો તેના માટે ગુમાવાતી ગતિ ઉર્જા કેટલી? તો આપણે પેલા જે ગોળી હતી એમની આપણે ગતિ ઉર્જા શોધીએ છીએ, મનાફ એમ V1 સ્ક્વેર. ચાલો, ગોળીની ગતિ ઉર્જા 50 × 10⁻³ વેગ છે 10^10 આવશે, બરાબર. આ 3 0ને ઉડાડી દઈએ છીએ અને 2.5 જૂલ. હવે અંતિમ ગતિ ઉર્જા માટે અંતિમ વેગ શોધવો પડશે, તો એના માટે શું કરીએ છીએ કે ગોળી વત્તા બ્લોક સંયુક્ત અંદર ઘૂસી જાય એટલે બેનું દળ ઇન્ટુ વીડસ. ચાલો, ગોળીનું દળ કેટલું છે? 50 × -3 ઘાત, વેગ 10, બ્લોક સ્થિર છે અને વેગમાન 0. પછી 50 અને 950 એટલે 1000 થાય, 1000 ગ્રામ, 1000 ગ્રામને કિલોગ્રામમાં ફેરવે એટલે 1 થાય, 1 કિલોગ્રામ ઇન્ટુ વીડસ. તો આ બેનો ગુણાકાર કરો તો કેટલો થશે મિત્રો? 500 × -3 ઘાત, 0.5 વીડસ. ઓકે, અંતિમ ગતિ ઉર્જા શોધીએ તંત્રની, મનાફ M1 + M2 ઇન્ટુ વીડસ સ્ક્વેર. મનાફ, તો બેના દળનો સરવાળો કેટલો થાય? 50 અને 950 એટલે 1000 ગ્રામ, 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ, વીડસનો વર્ગ એટલે આપણે 0.5. 0.5 એટલે કેટલા થાય મિત્રો? મનાફ, મનાફ સ્ક્વેર એટલે 1/4, 1/8. ગુમાવાતી ગતિ ઉર્જા કેટલી છે? ગુમાવે ને ત્યારે પહેલી ગતિ ઉર્જા પછી બીજી ગતિ ઉર્જા બાદ કરવાની, K1 - K2. અહીંયા K1 - K' કરીએ તો 2.5 બરાબર છે, 1.8 બરાબર. 1.8 એટલે કેટલા થાય મિત્રો? 1.8 એટલે કેટલા થશે? ટકામાં આપણને માંગેલું છે ને, તો આપણે ટકાની અંદર કન્વર્ટ કરીએ છીએ. ચાલો, તો K1 અને અહીંયા આપણે છે ને 2.5 એટલે કેટલા લઈએ છીએ? 10^4. ઓકે, તો જુઓ મિત્રો, K - K′ કેટલા આવશે? K′ એટલે કેટલા આવશે? પ્રારંભિક K અથવા K1 લો, તો K1 આપણી પાસે કેટલા છે? K1 છે 10^4, K′ છે 1/8, K1 કેટલા છે? 10^4, અને આપણે ટકામાં કન્વર્ટ કરી દઈએ તો શું આવશે? 8 + 7 એટલે 2 વડે ગુણીએ છીએ એટલે કેટલા આવે? 20. 20માંથી 1 જશે એટલે 19, બરાબર છે. અને અહીંયા કેટલા આવશે? 10^4 ભાગ ચાલે 2. ઓકે મિત્રો, આ રીતે આપણે પર્સન્ટેજ આપણે છેલ્લે શોધીએ, બરાબર છે. એટલે પર્સન્ટેજ કેટલા આવશે? 95. ઓકે મિત્રો, તો આજે ગતિ ઉર્જા આપણે જોઈ અને પાર્ટ 3 JEE નીટના MCQ જોયા, અને હજી ગતિ ઉર્જાના ઘણા બધા MCQ છે, તો વધારે MCQ જોવા માટે આપણો આગળનો વિડીયો લેક્ચર જે આપણા ગતિ ઉર્જા પાર્ટ 3 જોતા રહો. થેન્ક યુ મિત્રો.